સુરતના રિંગ રોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વેસુ પાસે યુનિયન હાઇટ્સમાં 3 કંપની વાળા ફરતી શરૂ કરી રોકાણ કરાવવાના નામે દર મહિને 4% નફો આપવાના બહાને 4500 લોકો સાથે રૂપિયા 41 કરોડની ઠગાઈ કરનાર સુરત ઇકોસેલે ધરપકડ કરી છે. સુરતમાં એવરગ્રો ઇન્વેસ્ટમેન્ટ તથા ઇમેજ ટોર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો IM હેલ્પ નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક 4% વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા ફરતો આરોપીને ઇકોસેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપી કેતન કંપનીમાં CMD તરીકે કાર્યભાર સંભાળતો હતો. કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો. રોકાણકારોને કંપનીઓમાં મૂડીનું રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે 4% લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછામાં ઓછું ₹10,500 રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં ₹500 સર્વિસ ચાર્જ તરીકે કાપી એક યુનિટ એલોટ કરી તેના બદલા એક ID જનરેટ થયા બાદ પોતાની ID નીચે તે રોકાણકાર જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે એવી લાલચ આપી કંપનીઓમાં કરોડોની માતબર રકમ રોકાણ કરાવી તે રોકાણ કરેલ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચરેલ હોય જે અંગે આરોપીઓ હિરેન રવજીભાઈ જોગાણી, કેતનભાઈ ધનજીભાઈ સોલંકી, દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહીમ ખાન પઠાણના વિરુદ્ધમાં DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઇકોસેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતનકુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના વિરુદ્ધમાં 2022ની સાલમાં ઇકોસેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ. એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચાપત કરી અને ભાગી ગયેલ. જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે, હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે. આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે 10 સાહેદોએ 11 કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી. આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી ન હોય તો ઇકોસેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે. આરોપી દ્વારા લોકોને એવી લોભામણી સ્કીમ આપવામાં આવતી કે તમે 10,500નું રોકાણ કરો, એમાંથી 500 રૂપિયા એ લોકો ડિપોઝિટ તરીકે અને ખર્ચ પેટે બાદ કરી દેતા અને 10,000 રૂપિયામાંથી રોકાણ કરી અને તમને 4-2% મિનિમમ વળતર આપવામાં આવશે અને અન્ય લોકોને પણ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવશો તો એ લોકો જે રોકાણ કરશે એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે. આવી લાલચ આપી અને રોકાણકારો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરવામાં આવેલ છે.